હલો ફ્રેન્ડ્સ આપણે જે ટીઆરએક્સ આવી ગયા છે આપણા ટ્રોન લિંકમાં અહીંયા તમે જોઈ શકો છો મારું નામ જે એસ કોંઢિયા છે યુઝરને વન વન સિક્સ એટ ટીઆરએક્સ હવે આપણે એને અહીંયા એનર્જી જે છે ત્યાં ઝીરો છે મારા કોઈન સ્વિચમાં એને ટ્રાન્સફર કરવા માટે અહીંયા એનર્જી જે છે એ કઈ રીતે વધારવાની છે એ જોઈ લ્યો હું એનર્જી ઉપર અહીંયા ક્લિક કરું છું બેન્ડ દ્વિથ ફાઇવ થાઉઝન્ડ છે પણ એનર્જી જે છે એ અહીંયા એક ટ્રોન આપી અને વધારવાની છે થર્ટી થ્રી એનર્જી જે છે એ હોવી જરૂરી છે તમે જોઈ શકો છો મેં વન ટ્રોન ત્યાંથી હટાવી લીધા ઝીરો એનર્જી થઈ ગઈ વન ટ્રોનમાં થર્ટી થ્રી એનર્જી મળે છે નેક્સ્ટ અને અહીંયા હું હવે એને અહીંયા ફ્રીઝ કરી દઉં છું એક ટીઆરએક્સ મારો એટલે કે સવા બે રૂપિયા જેવો ખર્ચ થાય છે અહીંયા અને હવે હું એને ફરીથી એકવાર ફ્રીઝ આપી દઉં છું અને અહીંયા મારે મારો પાસવર્ડ આપવો પડે છે અને એ પાસવર્ડ અપાઈ ગયો છે ટ્રાન્ઝેક્શન સબમિટ થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો એનર્જી જે છે એ થર્ટી ટુ છે અહીંયા અહીંયાથી હવે હું સેન્ડ બટન છે એને ક્લિક કરીશ અહીંયા સેન્ડ બટન છે રિસિવિંગ એકાઉન્ટ જે છે અહીંયા લખવાનું છે કોઈન સ્વિચનું જે રિસિવિંગ એડ્રેસ હોય એ ક્યાં હોય છે એ ધ્યાનથી જોઈ લો હું કોઈન સ્વિચ ઓપન કરું છું આ મારું જે કોઈન સ્વિચ છે એ એમાં પોર્ટફોલિયો જે છે અહીંયા એ ક્લિક કરી અને ટ્રોન ઉપર ક્લિક કરું છું અહીંયા અને અહીંયા જે છે ક્યુઆર કોડ એમાં જઈ અને મારું આ જે એડ્રેસ છે ટેક્સબુકવાળું એને સિંગલ ટાઈમ ટેપ કરીશ એટલે કોપી થઈ જશે અને અહીંયા હું એને હવે પેસ્ટ કરું છું આ જગ્યાએ આ પેસ્ટ થઈ ગયું છે કોઈન સ્વિચનું એડ્રેસ સિલેક્ટ ટોકન ટીઆરએક્સ છે અને અહીંયા અમાઉન્ટ જે છે એ ટોટલી વન વન સિક્સ સેવન કરી નાખીએ આપણે એક્ટ્રોન જે છે એનો ઉપયોગ કર્યો અને હવે છેલ્લું કામ છે અહીંયા સેન્ડ બટનને ક્લિક કરવાનું કન્ફર્મ ટ્રાન્ઝેક્શન આ જે છે ટ્રાન્સફર અકાઉન્ટ એટલે કે જે મોકલે છે એ ટ્રોન લિંકનું એડ્રેસ આ જે છે એ રિસિવિંગ એડ્રેસ એટલે કે કોઈન નું અકાઉન્ટ અને એક્ચ્યુઅલ અમાઉન્ટ રિસિવડ જે છે એ વન વન સિક્સ સેવન ટ્રોન ફી જે છે એ ઝીરો લાગશે અને ટ્રાન્સફર ના હોય ક્લિક અહીંયા કરવાનું છે ફરીથી પાસવર્ડ માગે છે એ પાસવર્ડ હું આપી હવે છેલ્લું કામ ડન બટનને ક્લિક કરવાનું અહીંયા જોઈ શકો છો તમે એક ટ્રોન બાકી રહ્યો છે બાકીના બધા ટ્રોન જે છે એ નીકળી ગયા છે અને માઇનસ વન વન સિક્સ સેવન થઈ ગયા છે બરાબર તો આ ટ્રોન મારા ટ્રોન લિંકમાંથી કોઈન સ્વિચમાં આવતા દસથી બાર મિનિટ જેવો ટાઈમ લાગે છે ત્યાં સુધી હું વિડીયોને પોઝ કરી દઉં છું અહીંયા તમે જુઓ છો મારા બેલેન્સમાં પહેલેથી ને તે એકસો તેર પોઈન્ટ થ્રી નાઇન વન વન થ્રી પોઈન્ટ થ્રી નાઇન ટ્રોન હાજર છે એની વેલ્યુ છે અત્યારે ટુ ફાઈવ સેવન પોઈન્ટ ફાઇવ એટ રૂપીસ ઇન્ડિયન કરન્સીમાં હવે આપણે અહીંયા ચેક ક્યાં કરશું પોર્ટફોલિયોની અંદર આ જે સંખ્યા છે એ વધી જશે અને બીજી રીતે જોવું હોય તો અહીંયા જે પ્રોફાઇલ છે એમાં જાઓ અને અહીંયા હિસ્ટ્રી ઉપર ચેક કરશો તો અહીંયા રિસિવડમાં જેમ વન ઝીરો નાઇન ટીઆરએક્સ છે એમ ત્યાં આવી જશે વન વન સિક્સ સેવન ટ્રોન આની ઉપર એક એન્ટ્રી વધી જશે એ દસ બાર મિનિટમાં આવી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ તો આપ જોઈ શકો છો મિત્રો કોઈન સ્વિચના વોલેટમાં માત્ર પાંચ મિનિટની અંદર અગિયારસો ને સડસઠ વન વન સિક્સ સેવન ટ્રોન એટલે કે સત્યાવીસો ને પચાસ રૂપિયાના જેની વેલ્યુ થાય એટલા ટીઆરએક્સ આવી ગયા છે હવે તમને હું મારું પોર્ટફોલિયોની અંદર બતાવી દઉં અહીંયા પોર્ટફોલિયો ઉપર હું ક્લિક કરીશ તમે જોઈ શકો છો બારસો ને ટ્રોન થઈ ગયા છે અને એની વેલ્યુ જે છે એ અહીંયા જોઈ શકાય છે ટુ એટ નાઇન થ્રી હવે ફ્રેન્ડ્સ મારે આ જે ટ્રોન છે એને માત્ર આવાને આવા જ ટ્રોન બીજા કોઈને સેન્ડ કરવા હોય જેમ કે મારા ફ્રેન્ડના ફોર વન નાઇન ટ્રોન છે આની અંદર ચારસો ને ઓગણીસ ટ્રોન તો હું એમને કોઈન સ્વિચ ટુ કોઈન સ્વિચ પણ ટ્રાન્સફર કરી શકીશ અથવા તો આને મારે ઇન્ડિયન કરન્સીમાં એટલે કે ઇન્ડિયન રૂપીઝમાં કન્વર્ટ કરવા છે તો હું ટ્રોન ઉપર પહેલાં અહીંયા ક્લિક કરીશ એકવાર આ ટ્રોનનું પેજ ઓપન થઈ જશે હવે અહીંયા હું સેલ બટન ક્લિક કરું છું આ સેલ અને અહીંયા હું ફોર વન નાઇન ફોર વન નાઇન આ જે છે એટલા ટ્રોન લખી અને એને સેલ માટે મૂકીશ તો પ્રિવ્યુ સેલ આવશે આ પ્રીવ્યુ સેલ અને મને શો કરશે અહીંયા કે એની સેલ પ્રાઇઝ કેટલી થાય છે અહીંયા લખેલી છે ટુ પોઈન્ટ ટુ એઇટ બાય પ્રાઇઝ અલગ હોય સેલ પ્રાઇઝ અલગ હોય બંને વચ્ચે પંદરથી વીસ પૈસા જેટલો ડિફરન્સ હોય તમે જોઈ શકો છો તો એની ટોટલ વેલ્યુ આવશે નાઇન ફાઇવ નાઇન રૂપીઝ જેવી તો અત્યારે હું એને સેલ કરી દઈશ અને મારે એ રૂપીઝ જે છે એ મારા ફ્રેન્ડને ગૂગલ પેથી કે પછી વોટએવર એ યુઝ કરતા હોય એ રીતે હું સેલ આપી દઈશ એમને ટ્રાન્સફર આપી દઈશ સૌથી પહેલાં અહીંયા સેલ બટન ક્લિક કરું છું આટલી સેકન્ડ થાય રૂપિયામાં ફરતા મિત્રો આ સિસ્ટમને આપણને આપવા માટે પેમેન્ટની ફાસ્ટેસ્ટ સિસ્ટમ છે આ આપવા માટે કંપની સોળ નવેમ્બર આમ કહો તો એક્ઝેક્ટલી આજે બે મહિના થયા ત્યારથી આપણી મહેનત કરતી હતી કંપની આપણને આ સિસ્ટમ આપવા માટે જે આજે શક્ય બની ગયું છે અને તમે જોઈ શકો છો અહીંયા ટ્રોનની સંખ્યા ઘટી ગઈ ઇન્ડિયન રૂપીસ ઘટી ગયા અને ઇન્ડિયન રૂપીસ જે મારું અગાઉનું બેલેન્સ હતું એમાં આટલો વધારો થઈ ગયો અને કરંટ વેલ્યુ જે છે એ ઓગણીસો ને સિત્તેર અહીંયા આવી ગઈ છે તો આ જે રૂપીઝ છે નાઇન ફાઇવ નાઇન એટલે કે નાઇન સિક્સટી એપ્રોક્સિમેટલી રાઈટ હું હવે મારા ફ્રેન્ડને ટ્રાન્સફર કરી દઈશ તો આ રીતે હવે તમે પણ તમારા ટ્રોન લિંક ઉપર આવેલા જે ટ્રોન છે ટીઆરએક્સ એને તમારા કોઈન સ્વીચ અથવા તો વઝીર એક્સ ઉપર ટ્રાન્સફર આપી શકશો અને ત્યાંથી આ જ રીતે ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરી અને એને લઈ શકશો સેકન્ડ થિંગ કે ઘણાને એ જે સિક્રેટ હશે કે ઓએસએમ ઉપર આપણે કયું એડ્રેસ આપવું તો ફરીથી એકવાર હું તમને ટ્રોન લિંક ઉપર લઈ જઈશ આ આપણું ટ્રોન લિંક મેં ઓપન કરી નાખેલું છે અને એમાં આ રિસીવનું એડ્રેસ જે છે એ તમે ક્લિક કરો અને અહીંયા જે લખેલું છે કોપી ધ કલેક્શન એડ્રેસ અહીંયા માત્ર એકવાર ટેપ કરો અને જે એડ્રેસ કોપી થાય અહીંયા જે એડ્રેસ લખેલું છે એ આખું કોપી થઈ જશે અને એને તમારે ઓએસએમની પ્રોફાઇલમાં જવાનું છે એ બતાવી દો તમને પ્રોફાઇલમાં અગાઉ મેં તમને ફંડ કઈ રીતે લેવું એનો વિડીયો શો કરેલો બનાવીને મૂકેલો આપણે અહીંયા ફરીથી ઓએસએમ ઓપન કરીએ છીએ ડિયર ફ્રેન્ડ્સ અત્યારે ઓએસએમ સોફ્ટવેરની સાઇટ છે અપડેશનમાં ગયેલી હોવાથી સ્લો છે ખુલતી નથી પણ પાથવે તમને બતાવી દો ઓએસએમમાં તમે લોગિન કરો છો થ્રી બાર મેનુ ક્લિક કરી અને સેટિંગ્સમાં જાઓ છો સેટિંગ્સની અંદર જઈ અને પ્રોફાઇલમાં જાઓ છો પ્રોફાઇલમાં તમારી માગેલી જે કાંઈ છે બધી ડિટેલ એડ કરીને સાવ નીચે તમે જાઓ છો ત્યાં ટી આર એક્સ એડ્રેસ હોય છે ત્યાં તમે આ જે કોપી કલર કરેલું ટ્રોન લિંકનું એડ્રેસ છે એને પેસ્ટ કરી દેશો એટલે એના ઉપર એટલે કે ટ્રોન લિંક ઉપર કંપની તમને તમારા જે ટીઆરએક્સ હશે એ સેન્ડ કરી દેશે અને હમણાં મેં તમને શો કર્યું એવી રીતે ટીઆર ટ્રોન લિંકમાંથી ટીઆરએક્સને તમે કોઈન સ્વિચમાં લ્યો ત્યાંથી તમે સેલ કરી અને ઇન્ડિયન કરન્સીમાં ફેરવી નાખો અને ઇન્ડિયન કરન્સી આઈએનઆરમાં આવી જાય ત્યાર પછી તમે એને બેંક એકાઉન્ટમાં વિડ્રો લઈ શકશો તો આ રીતે તમારું કામ બહુ જ આસાનીથી થઈ જશે એક સ્ટેપ હજી તમને શો કરી દઉં કે કઈ રીતે હવે આ જે નાઇન સિક્સટી છે એને વિડ્રોલ કઈ રીતે કરવા એ કરી દઈએ હવે એની ઉપર ક્લિક કર્યું એટલે અહીંયા વિડ્રોલનો ઓપ્શન આવે છે આ વિડ્રો મેં ક્લિક કર્યું છે હું અહીંયા નાઇન ફાઇવ નાઇન જે રૂપીઝ છે ટોટલી એ નાઇન ફાઇવ નાઇન એને વિડ્રો કરું છું અને અહીંયા વિડ્રોનું બટન છે એને હવે ક્લિક કરી દઉં છું આ વિડ્રો બટન ક્લિક કરી દીધું છે ફરી એકવાર આપણું કન્ફર્મેશન માગે છે અહીંયા કન્ફર્મ બટન ક્લિક કરીએ છીએ એકવાર આપણો જે પિન નંબર હોય છે એ માગે છે પિન નંબર આપ્યા પછી આપણા ઇમેલ ઉપર આવેલો ઓટીપી માગે છે એ આપણે આપી દઈએ છીએ ઓટીપી આપણા મેઇલ ઉપર આવેલો હોય છે ઓટીપી એ અહીંયા છે અપડેટ્સમાં આવે છે હંમેશા મારે અને આ ઓટીપી જે છે એને આપણે કોપી કરી લઈએ છીએ અને હવે કોઈન સ્વિચમાં અહીંયા પેસ્ટ કરી અને એરોને ક્લિક કરી દઈએ છીએ આ થઈ ગયું વિડ્રોલની પ્રોસેસ પૂરી નાઇન ફાઇવ નાઇન રૂપીસ મારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને અહીંયા થઈ ગયું બેલેન્સ ઝીરો પોઈન્ટ ફાઇવ ઝીરો અને હજી મારા જે બાકીના ટ્રોન પડેલા છે એ તમને અહીંયા જોઈ શકાશે એઇટ હંડ્રેડ સિક્સટી વન ટ્રોન અને આટલી એની ઇન્ડિયન વેલ્યુ અત્યારે હું સેલ નથી કરતો કારણ કે મને નજીકના ભવિષ્યમાં ગણતરી છે કે એ ટુ પોઈન્ટ એઈટ કે ટુ પોઈન્ટ નાઇન આસપાસ અથવા તો થ્રી રૂપીઝ ક્રોસ કરશે એટલે મેં અત્યારે સેલ કરવાનું ડીલે કરેલું છે તો આ રીતે હવે જે જે લોકોના ટ્રોન વોલેટમાં ટ્રોન લિંકની અંદર ટીઆરએક્સ ડિપોઝિટ થઈ ગયા હોય એ આ પ્રોસેસ કરી અને એને ઇન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરી અને વિડ્રો લઈ શકશે થેન્ક યુ વેરી મચ